નમસ્કાર મિત્રો નોલેજ ફંડામાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ સાત વિષય વિજ્ઞાન સામાયિક મૂલ્યાંકન કસોટીની અંદર સંપૂર્ણ પેપર સોલ્યુશન વિશે વાત કરવાના છીએ તો મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બે લાયકન ઉપર પણ ક્લિક કરી દેજો જેને કારણે આ ચેનલમાં જ્યારે પણ નવો પેપર સોલ્યુશનને લગતો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો પ્રશ્ન નંબર એકની અંદર તો કે નીચેની લાક્ષણિકતાને આધારે નીચેના વિધાનોને એસિડ બેઝ કે તટસ્થ પદાર્થોમાં જુદા પાડો પહેલો સવાલ છે મિત્રો તે હળદર પત્રને લાલ બનાવે છે હળદર પત્રને લાલ બનાવે એટલે એને શું કહેવાય ફ્રેન્ડ્સ એને બેઇઝ કહેવાય શું કહેવાશે છે ઈસ કહેવાય બરાબર એને કહેવા છે મિત્રો બેઇઝ બરાબર ત્યાર પછી બે નંબરનો સવાલ છે તે ફિનોલ થેલિન સાથે ગુલાબી રંગ આપે છે તો શું આવું છે મિત્રો તો કે તટસ્થ બરાબર તટસ્થમાં આવશે કેમાં આવશે બીજા નંબરનું જે છે એ તટસ્થમાં આવશે બરાબર ત્યાર પછી ત્રીજો સવાલ તે જાસૂદ પત્રને ઘેરા ગુલાબી રંગનો બનાવે છે મિત્રો એમાં શું આવું છે તો કે ત્રીજો જે ગુણધર્મ છે બરાબર એની એસિડની લાક્ષણિકતા છે બરાબર આ કોની લાક્ષણિકતા છે એસિડની એટલે પહેલામાં આવશે બેઇઝ બીજામાં આવશે તટસ્થ ત્રીજામાં આવશે એસિડ પછી ચોથાની વાત કરીશું આપણે તે લિટમસ પત્ર સાથે કોઈ રંગ પરિવર્તન કરતું નથી તો મિત્રો કેવું કહેવાય તટસ્થ કહેવાય કેવું કહેવાય તટસ્થ બરાબર ત્યાર પછી પાંચ નંબરનું છે તે સ્પર્શે ચીકણા હોય છે તો ખબર જ છે મિત્રો બેઇઝ હોય સ્પર્શે ચીકણા હોય છે જવાબ એનો આવશે બેઝ એટલે પહેલા પ્રશ્નોમાં આવશે બેઝ બીજામાં તટસ્થ ત્રીજા પ્રશ્નોમાં એસિડ ચોથામાં તટસ્થ અને પાંચમા પ્રશ્નોમાં આવશે બેઝ બરાબર ઓકે ત્યાર પછી પ્રશ્ન નંબર બે તરફ જયું તો કે નીચેના વિધાનો માટે કારણો આપો બરાબર પહેલું જ કારણ આપેલું છે બે માર્ક્સનો પ્રશ્ન છે આ કે પેગવીન ધૂ પ્રદેશમાં સરળતાથી જીવી શકે છે બરાબર તો વિડીયોની સ્ક્રીન પર તમે એનો જવાબ જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે ધૂવ પ્રદેશોમાં શિયાળાની ઋતુમાં તાપમાન માઇનસ સાડત્રીસ ડિગ્રી સેલ સુધી નીચું હોઈ શકે છે ધૂવ પ્રદેશ પરનું સારી રીતે જાણીતું પ્રાણી પેગ્વિન છે તે સફેદ રંગનું હોય છે જેથી સફેદ પૃષ્ઠભૂમિમાં તે ભળી જાય છે તેના શરીર પર પણ જાડી ચામડી અને ખૂબ જ ચરબી આવેલી હોય છે જે તેને ઠંડીમાં રક્ષણ પૂરું પાડે છે પેગવીન એ કદમ પાસ પાસે ભીડ કરીને ટોળામાં ઊભેલા હોય છે આ રીતે તેઓ તેમના શરીરને ગરમ હૂંફાળું રાખે છે પેગ્વિનનો શરીર પાણીમાં અવરોધ ઓછામાં ઓછો નડે તેવો અને જાળીદાર પગ ધરાવે છે જે તેને સારું સરવયું બનાવે છે આથી જ્યારે શિયાળો શરૂ થાય ત્યારે તે હુફાળા પ્રદેશમાં સામૂહિક સ્થળાંતરણ કરે છે અને શિયાળો પૂર્ણ થયા બાદ પાછા ફરે છે તો મિત્રો કઈ કેનો જવાબ આ રીતનો આવશે ત્યાર પછી આપણે નેક્સ્ટ પ્રશ્ન તરફ જશું મિત્રો ઉનાળામાં પવનની દિશા દરિયાથી જમીન તરફની હોય છે બે માર્ક્સનો પ્રશ્ન છે એમાં આપણે મિત્રો જવાબ તમે જોઈ શકો છો કે ઉનાળામાં વિષવવૃત્તની નજીક જમીન વધુ ગરમ થાય અને મોટાભાગનો સમયે સમુદ્રની સાપેક્ષે જમીનનું તાપમાન વધુ હોય છે જમીન પરથી જે મિત્રો જમીન પરથી જે પવનો હોય છે વિડીયોની સ્ક્રીન પર જોઈ શકો છો આને મોસ્પી પવનો મિત્રો કહેવામાં આવે છે શિયાળામાં પવનના પ્રવાહની દિશા ઉલટાય છે જેથી જમીનની સમુદ્ર તરફ હોય છે બરાબર તો એનો કંઈક કઈ રીતનો જવાબ આવશે ત્યાર પછી આગળનો કાગળના ડૂચાને ખાલી બોટલના મુખ પર મુખી બોટલનો મુખ બોટલની અંદર તરફ ફૂંક મારતા કાગળનો ડૂચો બોટલની તરફ બહાર ફેંકાય છે એક પ્રશ્ન છે સિમ્પલ છે મિત્રો તો કે ફૂંક મારવાથી પવનનો વેગ વધે છે આથી કાગળના દડા પર હવાનું દબાણ ઘટે છે બોટલમાં હવાનું દબાણ વધારે હોવાથી કાગળના દડા પર હવા બહારની તરફ ધક્કો પેદા કરે છે આથી કાગળનો દડો બોટલમાં અંદર ધકેલાતો નથી પરંતુ બહાર નીકળી જાય છે તો આ રીતનો કંઈક એનો જવાબ આવશે પ્રશ્ન નંબર ત્રણ તરફ જશું આપણે તમારી સાયકલમાં ક્ષારણ અટકાવવા તમે કેવા પગલાં લેશો બરાબર અલગ અલગ તમને સવાલ આપેલો છે બે માર્ક્સનો પ્રશ્ન છે પહેલો અને નીચેનો પ્રશ્ન છે ત્રણ માર્ક્સનો છે બરાબર તો પહેલાં જ આપણે બે માર્ક્સના પ્રશ્ન તરફ જઈએ મિત્રો તો કે સૌ તો લોખંડ પર રંગ કરવાથી કે તેલ અથવા ગ્રીઝ લગાડવાથી લોખંડ હવાના અને ભેજના સીધા સંપર્કમાં આવતું નથી બીજું લખી શકાય કે લોખંડ પર જસત એટલે કે ઝીંક કે ક્રોમ્યુનું પાતળું પડ લગાડવાથી લોખંડને કાટ લાગતો અટકે છે ત્રીજું કરી શકાય કે સ્ટીમરની લોખંડની પ્લેટોને કાટ લાગતું અટકાવવા માટે લોખંડ કરતાં વધુ સક્રિય ધાતુ જેવી કે ઝીંક અથવા મેગ્નેશિયમના મોટા ચોસલા અથવા લોખંડની પ્લેટો સાથે જોડવામાં આવે છે અને ચોસલાને સમયાંતરે બદલવામાં આવે છે ત્યાર પછી લોખંડ સાથે કાર્બન મેંગેનીજ ક્રોમિયમ અને નિકલ ઉમેરી તેની મિશ્ર ધાતુ સ્ટેનલેસ સ્ટીલ બનાવી તેનો ઉપયોગ કરવાથી કાટ લાગતો નથી તો તમે જે પણ મિત્રો મુદ્દા છે તમે ચાર બરાબર બે માગશો એટલે બે મુદ્દા તમે લખી શકો છો ચારમાંથી તમે કોઈ પણ બે મુદ્દા લખી શકો છો આગળ જશું આપણે બે નંબરનો તમારા ગામ કે શહેરમાં ચક્રવાત ચાલી રહ્યો હોય બરાબર ત્યારે તમારા પાડોશી તમે કઈ રીતે મદદ કરશો મિત્રો ત્રણ માર્ક્સનો પ્રશ્ન છે અને જો તમને અમારો વિડીયો ગમતો હોય તો અવશ્ય મિત્રો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો વિડીયોને પહોંચાડો તો આના જવાબની આપણે વાત કરીએ તો કે આપણે અનિવાર્ય ઘરેલું સામાન પાલતુ જાનવરો અને વાહનોને સુરક્ષિત સ્થાને પહોંચાડવા માટે પ્રબંધ કરવા જોઈએ જરૂરી ગૃહ ઉપયોગી વસ્તુઓ પૈકી તૈયાર રાખવી આકસ્મિક સેવાઓ જેવી કે પોલીસ ફાયર બ્રિગેડ અને મેડિકલ સેન્ટરના નંબરની માહિતી સાથે રાખવી જરૂર પાણીનો અને ખાવાની વસ્તુનો સંગ્રહ કરી રાખવો ઇલેક્ટ્રિક સાધનો જોડાણ છોડી નાખવા અને અજાણ્યા ભરેલા પાણીમાં વાહનમાં વાહન ચલાવવું જોઈએ નહીં તો કંઈક મિત્રો આ રીતનો પ્રશ્ન હતો ત્યાર પછી આપણે વાત કરીએ છીએ પ્રશ્ન નંબર ચાર બે માર્ક્સનો પ્રશ્ન છે પેલો કોપર સલ્ફેટના વાદળી રંગના દ્રાવણમાં લોખંડની બેથી ત્રણ ખીલી મૂકી પંદરથી વીસ મિનિટ બાદ અવલોકન કરતા દ્રાવણનો રંગ લીલાસ પડતો થઈ જાય છે કારણ આપો ઓકે મિત્રો તો કે કોપર સલ્ફેટના એસિડિક દ્રાવણમાં લોખંડનો ખિલ્લો મૂકતા રાસાયણિક પ્રક્રિયા થઈ આયન સલ્ફેટ બને છે અને કોપર એટલે કે તાંબુ છૂટું પડે છે જે લોખંડના ખિલ્લા પર જમા થતા લોખંડનો ખીલ્લો કથ્થઈ રંગનો હોય છે કોપર સલ્ફેટનું વાદળી દ્રાવણ બને છે જે સલ્ફેટ બનવાની રીતે લીલા રંગનું બને છે સૂત્ર પણ તમે નીચે જોઈ શકો છો બરાબર તો એનો એ રીતનો કંઈક જવાબ આવશે બરાબર તો મિત્રો પ્રશ્ન નંબર ચારનો જવાબ હતો ત્યાર પછી હવામાન અને આબોહવા વચ્ચેનો મૂળભૂત તફાવત આપો જોઈ શકો છો તમે હવામાનની અંદર બે મુદ્દા લખવાના આબોહવામાં બે મુદ્દા લખવાના કે કોઈપણ સ્થળની રોજબોરોજની વાતાવરણની પરિસ્થિતિને હવામાન કહે છે આબોહવા કોને કહેવાય તો કે લગભગ પચીસ વર્ષ જેટલો સમયગાળો એના માળખાના સ્થળની આબોહવા કહે છે પછી હવામાન સમયના ટૂંકા ગાળામાં હોય છે જ્યારે આબોહવા સ્થળ પ્રમાણે નક્કી થતી હોય છે ટૂંકા ગાળામાં બદલાઈ ન શકે તો ક્યાંક એ રીતનો જવાબ આવશે ત્રણ નંબર ઉપર છે મેગ્નેશિયમ ઓક્સાઇડના પાણી સાથેના દ્રાવણમાં લાલ લિટમસ પત્ર નાખતા તે ભૂરું બને છે કારણ કે મિત્રો મેગ્નેશિયમ ઓક્સાઇડ છે મિત્રો બેઇસ બરાબર લાલ લિટમસ પત્ર ભૂરું બને છે એટલે કે બેઇસ છે અને આ રાસાયણિક પ્રક્રિયા મિત્રો તમે જોઈ શકો છો બરાબર એ રીતનો જવાબ આવશે બરાબર ને જવાબ એ રીતનો આવશે ઓકે ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ તમને જે આકૃતિ આપેલી છે આની નીચે કે તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાંથી નીચે દર્શાવેલ સાધનો કેવી રીતે બનાવશો એવું તમને કંઈક આપેલું છે બરાબર તો તમે લખી શકો છો મિત્રો હું બોલી જાઉં છું બરાબર તમે નોટની અંદર લખી નાખજો કે ભાઈ એક સરખા માપની પુઠ્ઠાની બે પટ્ટીઓ લો તેમનું બંને પટ્ટીઓને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવી તેમની મધ્યમાં એક છિદ્ર પાડો આ છિદ્રમાં એક મજબૂત નળાકાર આકારનું પુટું અથવા લાકડીનો ઉપયોગ કરી વ્યવસ્થિત રીતે ગોઠવો બંને પુટ્ઠાવાની પટ્ટીઓને છેડે કાગળ દ્વારા બનાવેલા ખુલ્લા નળાકારને ચોંટાડી દો એટલે તમે આકૃતિમાં જે રચના જોઈ શકો છો તે રીતે બનશે બરાબર અને પછીનો જે પ્રશ્ન છે બરાબર તમારી આસપાસ મળી આવતી વસ્તુઓ કે પદાર્થમાંથી હળદર પત્ર કેવી રીતે બનાવશો તો મિત્રો આનો પણ સિમ્પલ પ્રશ્ન છે તમે જો બરાબર હું બોલી જાઉં છું તો કે સાધન સામગ્રીમાં હળદર પાણી બ્લોટિંગ પેપર ડ્રોપર બરાબર મિત્રો બુકની અંદર પ્રશ્ન આપેલો જ છે બરાબર તો કે પદાર્થોમાં લેવાનું છે તો કે એક ચમચી હળદરનું પાવડર લઈ તેમાં થોડું પાણી નાખી તેની પેસ્ટ બનાવો હવે બ્લોટિંગ પેપર પર હળદરની પેસ્ટ લગાડીને તેને સુકાઈ જવા દઉં બરાબર પછી હળદરના પેસ્ટવાળા કાગળને કાપીને પાતળી પટ્ટી બનાવો આ રીતે હળદર પેપર બનાવી શકો છો બસ મિત્રો આ તો ધોરણ સાત વિષય વિજ્ઞાનના ઓક્ટોબર મહિનાની એકમ ક્વેશ્ચનનું સંપૂર્ણ પેપર સોલ્યુશન જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો તમારા મિત્રો સુધી પહોંચાડો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધાને ગુડ બાય થેન્ક યુ